હલો મિત્રો, આજે આપણે 12 જીવવિજ્ઞાન પ્રકરણ નંબર 6 એમાં ડીએનએ જનીનદ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકનો પ્રયોગ શીખીશું. 4 માર્કમાં પ્રયોગ પૂછાય છે. આગળ આપણે ડીએનએની રચના શીખી ગયા અને ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ શીખી ગયા. પણ આ રૂપાંતરણ દરમિયાન રૂપાંતરિત દ્રવ્ય ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે એ કોઈ ચોક્કસ રીતે કહી શકાતું નહોતું. અને પછી એમના પ્રયોગો પછી અન્ય વૈજ્ઞાનિકોએ ઉત્સેચકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત દ્રવ્ય ડીએનએ છે કે જે બેક્ટેરિયાનું રૂપાંતરણ કરે છે એ આપણે જોઈએ. હવે ચોક્કસ સાબિતી આપતો જે પ્રયોગ છે હર્શી અને ચેઝ, તો ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે એની સાબિતી આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ આ બે વૈજ્ઞાનિકોએ 1952માં બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરતા વાયરસ પર કાર્ય કરીને સાબિતી આપી છે. તો બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરતા વાયરસ એનું નામ છે બેક્ટેરિયોફેઝ. તો આપણે જોઈએ કે બેક્ટેરિયોફેઝની રચના, તો બેક્ટેરિયોફેઝની રચના આપણે અહીંયા જોઈએ તો આ એક બેક્ટેરિયોફેઝ બતાવેલો છે. તેમાં ઉપર ષટકોણ આકારનું જે આવું જે બતાવ્યું છે એ શીર્ષ બતાવ્યું છે અને પાછળ પૃચ્છ બતાવ્યું છે જેની સાથે તંતુઓ જોડાયેલા છે. તો આ જે છે ફરતે પ્રોટીનનું બનેલું આવરણ, પ્રોટીનનું બનેલું આવરણ છે જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે. અને અંદરના ભાગમાં અહીંયા જે જનીનદ્રવ્ય આવેલું છે, જનીનદ્રવ્ય એને કોર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બેક્ટેરિયોફેઝની રચનામાં ષટકોણ આકારનું શીર્ષ અને પૃચ્છનો ભાગ, એની ફરતે આવેલું આવરણ એટલે પ્રોટીનનું આવરણ, અને અંદર જનીનદ્રવ્ય જેને કોર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બેક્ટેરિયોફેઝ છે અહીં આપણે જોઈ શકીએ કે બેક્ટેરિયા એની બાહ્ય સપાટી સાથે સ્થાપિત થાય છે અને બેક્ટેરિયાની સપાટી પર આપણે જોઈએ કે પીલી અથવા ફિમ્બરી જેવી રચના જોવા મળે. તો આ બેક્ટેરિયોફેઝ એના તંતુના છેડા વડે બેક્ટેરિયાની બાહ્ય સપાટી પર સ્થાપિત થાય છે. ત્યારબાદ એનું જે જનીનદ્રવ્ય છે એ બેક્ટેરિયાની અંદર સ્થળાંતર કરે છે અને એ જનીનદ્રવ્ય બેક્ટેરિયાના જીવરસનો ઉપયોગ કરીને વિભાજન પામીને નવા વાયરસનું સર્જન કરે છે. તો આ રીતે આ જે વાયરસ છે વાતાવરણમાં મુક્ત રીતે નિર્જીવ સ્વરૂપમાં હોય છે. જ્યારે કોઈ સજીવના સંપર્કમાં આવે છે ત્યારે પ્રજનન અને વંશ વૃદ્ધિ કરે, સજીવના લક્ષણો પ્રાપ્ત કરે છે. તો અહીંયા આ વૈજ્ઞાનિકોએ આ બેક્ટેરિયોફેઝ એના પર પ્રયોગ કરેલા છે. અને અહીંયા જોઈએ આપણે કે બેક્ટેરિયોફેઝ એ બેક્ટેરિયા પર સ્થાપિત થાય છે. બેક્ટેરિયાની બાહ્ય સપાટી પર પીલી અથવા ફિમ્બરી જે રચના જોવા મળે છે તેની સાથે જોડાણ સાથે છે. અને સ્થાપિત થઈને શું કરે તો પોતાનું જનીનદ્રવ્ય એ બેક્ટેરિયામાં દાખલ કરે છે. અને બેક્ટેરિયા આ વાયરસ આનુવંશિક દ્રવ્યના ઉપયોગથી અનેક વાયરસના કણોનું નિર્માણ કરે. તો વાયરસ બેક્ટેરિયાના આનુવંશિક દ્રવ્ય એનો ઉપયોગ કરે છે અને પ્રજનન કરીને અનેક વાયરસનું સર્જન કરે છે. તો આ રીતે એ પ્રજનન અને વંશવૃદ્ધિ કરે છે. તો હવે આ પ્રયોગની અંદર હર્શી અને ચેઝે એ જાણવાનો પ્રયોગ કર્યો કે બેક્ટેરિયાની અંદર વાયરસનું ડીએનએ પ્રવેશ કરે છે કે પ્રોટીન પ્રવેશ કરે છે. આ પ્રયોગ દ્વારા એમણે આ માહિતી જાણવા માટે પ્રયોગ કર્યો. હવે એ જાણકારી મેળવવા માટે એમણે શું કર્યું, તો આ જાણકારી મેળવવા માટે એમણે રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ કર્યો. એમણે કેટલાક બેક્ટેરિયોફેઝને રેડિયોએક્ટિવ ફોસ્ફરસમાં ઉછેર કર્યો.
જ્યારે કેટલાક વાયરસને એટલે બેક્ટેરિયોફેજને રેડિયોએક્ટિવ સલ્ફરના માધ્યમમાં ઉછેર્યા. એટલે જુદા જુદા વાયરસને જુદા જુદા રેડિયોએક્ટિવ માધ્યમમાં ઉછેર કર્યો. કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસના માધ્યમમાં ઉછેર્યા અને કેટલાકને રેડિયોએક્ટિવ સલ્ફરના માધ્યમમાં ઉછેર કર્યો. તો એમણે જોયું કે જે વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા, કયા માધ્યમમાં? રેડિયોએક્ટિવ ફોસ્ફરસ માધ્યમ ઉછેર્યા હતા, તો તેમાં રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું, પણ રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા નહીં મળ્યું. ફરતે આવેલું પ્રોટીન એમાં રેડિયોએક્ટિવ પદાર્થ જોવા એની હાજરી જોવા મળી નહીં. અને એનું કારણ શું? તેનું કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય છે પરંતુ પ્રોટીનમાં ફોસ્ફરસ હોતો નથી. તો જેમાં ફોસ્ફરસ હોય તેમાં રેડિયોએક્ટિવ ફોસ્ફરસ જોડાય અને એ પદાર્થ રેડિયોએક્ટિવ બને. તો આ રીતે જે વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા તેમાં રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું. અને કારણ આપેલું છે કે ડીએનએમાં ફોસ્ફરસ હોય છે પણ એની ફરતે આવેલું જે પ્રોટીન છે એ રેડિયોએક્ટિવ હતો નહીં, કારણ કે એમાં ફોસ્ફરસનો અભાવ હોય છે. હવે બીજો આપણે લઈએ કે જે વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યા હતા તેમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું પણ રેડિયોએક્ટિવ ડીએનએ નહીં, કારણ કે ડીએનએમાં સલ્ફર હોતો નથી. તો આ રીતે જુદા જુદા રેડિયોએક્ટિવ માધ્યમમાં આ વાયરસનો ઉછેર કરતાં એકની અંદર રેડિયોએક્ટિવ ડીએનએની હાજરી હતી, બીજાની અંદર રેડિયોએક્ટિવ પ્રોટીનની હાજરી હતી. હવે એમણે આવા રેડિયોએક્ટિવ બેક્ટેરિયોફેઝને ઈ કોલાઈ, ઇસ્ચેરિશિયા કોલાઈ બેક્ટેરિયા છે એના પર સ્થાપિત કર્યા. તો જેમ જેમ સંક્રમણ આગળ વધે તેમ તેમ બ્લેન્ડરમાં એમણે એ મિશ્રણને હલાવ્યું. તો અહીં આપણે જોઈએ કે બેક્ટેરિયાની અંદર સમગ્ર વાયરસ પ્રવેશતો નથી, વાયરસનું જે જનીન દ્રવ્ય છે બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે, પ્રોટીનનું આવરણ બહાર જ રહી જાય છે. તો બ્લેન્ડરમાં હલાવવાને કારણે શું થયું કે કેપ્સિડ એટલે કે બહારનું જે પ્રોટીનનું આવરણ છે અલગ થઈ જાય છે બહારનું. એટલે આ રીતે બેક્ટેરિયાની સપાટી પરથી પ્રોટીનનું આવરણ દૂર કરી દીધો. હવે બાકી રહેલા બેક્ટેરિયા એને સેન્ટ્રીફ્યુઝ કરતા વાયરસના કણો બેક્ટેરિયાથી અલગ પડી ગયા. તો અહીંયા આપણે આકૃતિમાં પણ એ વસ્તુ જોઈ શકીએ કે આ જે છે રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત વાયરસ છે, રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત વાયરસ છે કે જેમાં પ્રોટીનનું આવરણ રેડિયોએક્ટિવ બને છે. આ જે છે રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત વાયરસ છે કે જેમાં ડીએનએ રેડિયોએક્ટિવ બને છે. બંનેને બેક્ટેરિયા સાથે સ્થાપિત કર્યા તો આપણે જોઈ શકીએ કે બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય, વાયરસનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે. અને સંક્રમણ આગળ વધે તેમ બ્લેન્ડરથી એને હલાવવાને કારણે એમાં આ જે પ્રોટીનનું જે આવરણ છે તમે જોઈ શકો બેક્ટેરિયાની સપાટી પર જોડાયેલો છે, તો બ્લેન્ડિંગને કારણે એ આવરણ એમાંથી દૂર થઈ ગયું. હવે અને આપણે સેન્ટ્રીફ્યુઝ કર્યું અહીંયા, તો સેન્ટ્રીફ્યુઝ કરવાને કારણે જે નવા વાયરસ બનેલા એ વાયરસ દૂર થઈ ગયા, વાયરસ દૂર થઈ ગયા, બરાબર છે. અને હવે એમણે આ જે બેક્ટેરિયા છે એનું અવલોકન કર્યું. તો અવલોકન કરતા આપણે જોઈએ કે જે બેક્ટેરિયા રેડિયોએક્ટિવ ડીએનએ વાળા વાયરસથી ચેપી થયા હતા તે રેડિયોએક્ટિવ રહ્યા. એટલે કે જે બેક્ટેરિયામાં ડીએનએ રેડિયોએક્ટિવ હતો અને એ ડીએનએ બેક્ટેરિયાના કોષમાં દાખલ થાય છે એટલે એ બેક્ટેરિયા કેવા રહ્યા? રેડિયોએક્ટિવ રહ્યા.
तो एना पर स्पष्ट थी गये कि बेक्टेरिया में प्रवेशत द्रव्य डीएनए है, पर जे बेक्टेरिया रेडिएटिव प्रोटीनयुक्त वायरस थी चेपी थया, तो अँ आप जो कि आ प्रोटीन ए सल्फरयुक्त रेडिएटिव मध्यम में उचेर करेल हो, એટલે પ્રોટીન રેડિયોએક્ટિવ હતું, પણ બેક્ટેરિયાના કોષમાં પ્રોટીન દાખલ થતું નથી અને બ્લેન્ડિંગમાંને હલાવાને કારણે પ્રોટીન તો દૂર થઈ જાય છે, એટલે એ બેક્ટેરિયા રેડિયોએક્ટિવ ન થયા. આમ વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશતું દ્રવ્ય ડીએનએ જ છે, પ્રોટીન એમાં પ્રવેશ કરતું નથી, આ પ્રયોગ પરથી ચોક્કસ સ્થાપિત થઈ ગયું. અને એ બેક્ટેરિયાનું જે પ્રવાહી હતું જે બ્લેન્ડિંગ કરીને દૂર કરેલો, તો એના નિતારની અંદર આપણે જોઈએ આપણે તો જેમાં સલ્ફરયુક્ત રેડિયોએક્ટિવ પદાર્થની હાજરી હતી, તો એ નિતારમાં રેડિયોએક્ટિવ સલ્ફરની હાજરી જોવા મળી, પણ જેમાં ફોસ્ફરસયુક્ત રેડિયોએક્ટિવ ડીએનએ હતું તેના નિતારમાં રેડિયોએક્ટિવ પદાર્થ જોવા મળતો નથી. કારણ કે નિતારની અંદર માત્ર પ્રોટીન હોય છે અને પ્રોટીન સલ્ફરથી રેડિયોએક્ટિવ બનેલા છે. તો આ રીતે બેક્ટેરિયાના કોષમાં પ્રવેશ કરતું દ્રવ્ય એ ડીએનએ જ છે, પ્રોટીન એમાં પ્રવેશ કરતું નથી, એ આ પ્રયોગ પરથી સિદ્ધ થાય છે. એટલે આજે પ્રયોગ જોઈ ગયા આપણે કે ડીએનએ જનીન દ્રવ્ય છે, બરાબર, એની સાબિતી હર્સી અને ચેઇઝના પ્રયોગ પરથી મળે છે. તો આ એક પ્રયોગ થઈ ગયો આપણો, હર્ષી અને ચેઇઝનો પ્રયોગ. હવે બીજો પ્રશ્ન લઈએ આપણે તો જે આનુવંશિક દ્રવ્ય તરીકે કેટલાક સજીવોમાં આપણે જોઈ ગયા કે વાયરસની અંદર આરએનએ છે, મોટા ભાગના સજીવોમાં ડીએનએ છે, તો આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ કરતાં ડીએનએ વધુ સ્થાયી છે એ સમજાવો. આ રીતે પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. તો અહીં આપણે જોઈએ કે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે એ આગળના પ્રયોગ હર્સી અને ચેઇઝના પ્રયોગ પરથી સિદ્ધ થયું કે ડીએનએ જ બેક્ટેરિયાના કોષમાં પ્રવેશ કરે છે, પ્રોટીન નહીં. તો ડીએનએ અને આરએનએ બંને આનુવંશિક દ્રવ્ય છે, તેનો વચ્ચેનો રાસાયણિક ભેદ ડીએનએને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવા માટે નીચેના જે માપદંડો આપેલા છે એ જરૂરી છે. તો સૌથી પહેલું આપણે જોઈએ કે સજીવોની અંદર જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે, નવી સંતતિનો ઉદ્ભવ થાય છે, તો સંતતિમાં પિતૃના લક્ષણ જળવાવા જોઈએ. તો એના માટે જે આનુવંશિક દ્રવ્ય છે એ પોતાની પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. એક સજીવમાં જેવું ડીએનએ છે, જો ડીએનએ પોતાની પ્રતિકૃતિ બનાવી શકતો હોય તો ઉદ્ભવતા કોષ વિભાજન દરમિયાન ઉદ્ભવતા કોષોમાં પણ પિતૃ જેવું જ ડીએનએ મળી રહે, તો પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. તો ડીએનએ પોતાના જેવી પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ છે. બીજું, રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફાર માટેની તક પૂરી પાડતું હોવું જોઈએ. અને મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાત અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ, પોતાની જાતે જ બીજી પેઢીમાં અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. જો આપણે નાઇટ્રોજન બેઝની જોડ અને એની પૂરકતાના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીએ તો ડીએનએ અને આરએનએ બંને પોતાની પ્રતિકૃતિ બનાવી શકે છે, પણ પ્રોટીન આ બાબતમાં નિષ્ફળ છે. પ્રોટીન પોતાની પ્રતિકૃતિ બનાવી શકતો નથી. તો ડીએનએ પણ પોતાની પ્રતિકૃતિ બનાવી શકે, આરએનએ પણ બનાવી શકે છે, પણ આનુવંશિક પદાર્થનું સ્થાયીપણું પણ જરૂરી છે. કારણ કે આપણે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ જોઈએ, જુદી જુદી ઉંમરે અથવા સજીવની શારીરિક
क्रिया में परिवर्तन थाय तो आ तो दरेक वये परिवर्तन थतुं रहेतुं होय छे, पण जे आनुवंशिक द्रव्य छे ए अपरिवर्तनीय रहे छे। अने आ स्थायीपणुं आपणे ग्रिफिथना प्रयोगमां रूपांतरणना सिद्धांत पर जोई गया के जे झेरी जातना बेक्टेरिया हता, ज्यारे एने गरम पाणीमां उकाळीने ए बेक्टेरियाने मारी नाखवामां आव्या અને પછી બિન ઝેરી જાત સાથેનું મિશ્રણ બનાવીને ઉંદરના શરીરમાં એને દાખલ કરવામાં આવ્યા, તો ત્યારે ઝેરી જાતનું જે બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય છે એ બિન ઝેરી જાતના બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે અને બિન ઝેરી જાતમાં પોતાના લક્ષણો પ્રદર્શિત કરે છે। તો બિન ઝેરી જાતમાં પોલિસેકેરાઇડનું સુવાળું કવચ પણ બની જાય છે અને એ બેક્ટેરિયા બિન ઝેરીમાંથી ઝેરી જાત એસ જાતમાં રૂપાંતર થાય છે। તો આમ જોઈએ આપણે તો ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે, પણ આનુવંશિક દ્રવ્યના ગુણધર્મો એમાં નષ્ટ થતા નથી, એ ગુણધર્મો તો બીજા બેક્ટેરિયામાં પણ એ વ્યક્ત કરે છે। તો આ રીતે આનુવંશિક દ્રવ્ય માટે વધુ સ્થાયી એ છે ડીએનએ છે। બીજો આપણે લઈએ તો ડીએનએની અંદર આપણે જોઈએ તો પોલીન્યુક્લિયોટાઈડની બે શૃંખલાઓ છે। જો આ બે શૃંખલાઓને નિર્બળ જે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે એને જો અલગ કરી દેવામાં આવે તો એ છૂટી પડી જાય છે, પણ પાછી યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો બંને શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે। તો આ રીતે ડીએનએ વધુ સ્થાયી ગણાય। આગળ લઈએ આપણે તો આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઈડ, તો આરએનએના બંધારણમાં જે રિબોઝ શર્કરા છે આપણે જોઈએ, અને રિબોઝ શર્કરામાં બીજા સ્થાને ઓએચ પ્રતિક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે। રિબોઝ આલ્ડો પેન્ટો શર્કરા છે એના બીજા સ્થાને આપણે રિબોઝ શર્કરાના બંધારણમાં વસ્તુ બતાવી છે। તો આલ્ડો પેન્ટોઝ શર્કરા જે રિબોઝ છે એમાં બીજા કાર્બન સાથે ઓએચ પ્રતિક્રિયાશીલ સમૂહ જોવા મળે છે, જે આરએનએને અસ્થિર અને સરળતાથી વિઘટિત બનાવે છે। આ ઓએચ સમૂહ સાથે અન્ય કોઈ સમૂહ સરળતાથી જોડાઈ જાય છે અને એનું વિઘટન કરી નાખે છે। જ્યારે ડીએનએમાં આ બીજા સ્થાને ઓએચ સમૂહના સ્થાને પ્રતિક્રિયાશીલ સમૂહના સ્થાને માત્ર હાઇડ્રોજન રહેલું હોય છે। તો આ રીતે આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય, કારણ કે બીજા સ્થાને આપણે જોઈ ગયા ઓએચ છે, ડીએનએમાં માત્ર હાઇડ્રોજન સમૂહ છે, તો ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય પણ રચનાત્મક રીતે વધુ સક્રિય છે। કારણ કે આરએનએ એમાં બીજા સ્થાને રહેલો ઓએચ સમૂહ બીજા કોઈ ઘટક સાથે રાસાયણિક બંધારણથી સરળતાથી જોડાઈ શકે છે, એટલે આરએનએ વધારે સક્રિય છે, ડીએનએ જોડાઈ શકતો નથી, રાસાયણિક તો ઓછો સક્રિય છે પણ રચનાત્મક રીતે વધુ સ્થાયી છે। આમ ડીએનએ વધુ સારું આનુવંશિક દ્રવ્ય છે એ આપણે જોઈ શકીએ। એ ઉપરાંત આપણે જોઈ ગયા તો જે ડીએનએ અને આરએનએમાં જે નાઇટ્રોજન બેઝ રહેલા છે, તો આરએનએ અને ડીએનએ બંનેમાં એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન તો સામાન્ય છે, પણ જે ચોથો ઘટક છે એ આરએનએમાં છે યુરેસિલ, જ્યારે ડીએનએમાં થાઇમિન છે। તો ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તે વધુ સ્થાયીત્વ એને મળે છે। આગળ જોઈએ આપણે તો ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે, પણ આરએનએ અસ્થાયી અને ઝડપથી વિકૃતિ પામે છે, પરિણામે આરએનએ જીનોમ એ ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસમાં ઝડપથી વિકાસ પણ પામે છે અને ઝડપથી એ વિકૃતિ પણ પામી શકે છે। એ ઉપરાંત આપણે જોઈએ તો પ્રોટીન સંશ્લેષણ જ્યારે થાય છે ત્યારે આરએનએ સીધો જ એના માટેનો સંકેત કરે છે, એટલે સરળતાથી એ લક્ષણો અભિવ્યક્ત કરે છે, પણ ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે એણે આરએનએ પર આધાર રાખવો પડે, ડીએનએ પોતે સીધો પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો નથી। આગળ આપણે જોઈશું
કે ડીએનએ દ્વારા સૌ પ્રથમ એમઆરએનએનું નિર્માણ થાય છે અને એના માટે ડીએનએની બે શૃંખલાઓ જે નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે ઉત્સેચકની મદદથી આ નિર્બળ હાઇડ્રોજન બંધને દૂર કરતાં બે શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે. છૂટી પડેલી શૃંખલા એને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે કે જે ડીએનએની નવી શૃંખલા અંગેની માહિતી પણ ધરાવે છે અને એના દ્વારા એમઆરએનએનું પણ નિર્માણ થાય છે. તો આ રીતે ડીએનએ દ્વારા સૌ પ્રથમ એની ટેમ્પલેટ શૃંખલા દ્વારા એમઆરએનએનું નિર્માણ કરવામાં આવે છે. આ ક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે. પછી એમઆરએનએની શૃંખલા ડીએનએ પાસેથી આ રીતે સાંકેતિક લિપિમાં માહિતી લઈને કોષરસમાં આવે છે, એટલે કોષ કેન્દ્રમાંથી બહાર આવે, એટલે કોષ કેન્દ્ર પટલના છિદ્રો દ્વારા, અને કોષરસમાં આવી રિબોઝોમ પર આવીને ગોઠવાય છે અને ત્યાં ભાષાંતરની ક્રિયા થાય છે. એટલે એમઆરએનએ પર આવેલા જનીન સંકેતોને ઓળખવામાં આવે છે, તે મુજબના એમ્યુનો એસિડ ટીઆરએનએ દ્વારા લાવવામાં આવે છે અને પ્રોટીનનું નિર્માણ થાય છે. તો આ રીતે ડીએનએને પ્રોટીન સંશ્લેષણ માટે શાના પર આધાર રાખવો પડે? આરએનએ પર આધાર રાખવો પડે, એની પાસે જ આ કામગીરી કરાવવી પડે છે. તો આ રીતે આપણે જોઈએ કે આરએનએ અને ડીએનએ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, પણ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે એ વધુ પસંદગી પાત્ર છે. જ્યારે જનીનિક માહિતીના સ્થળાંતર માટે તો આરએનએ વધુ સુયોગ્ય છે, તો માહિતીનો સંગ્રહ માટે ડીએનએ અને માહિતીના સ્થળાંતર માટે તો આરએનએ. તો આ રીતે ડીએનએ વધુ સ્થાયી જનીન દ્રવ્ય તરીકે છે. તો આ રીતે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ બેમાંથી ડીએનએ વધુ સ્થાયી છે એ સમજાવતો પ્રયોગ અહીંયા થઈ ગયો. થેન્ક યુ.